જેમાં એક શ્રમિકનું મોઢું એટલી હદે છુંદાઈ ગયું હતું કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બની ગયો પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમમાં ખસેડ્યા હતા પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ચાર વાગે ફેક્ટરીની અંદર કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો જેમાં ગીર સોમનાથના ધવલપુર ગામના આશીષ હમીરભાઈ સોલંકી અને ઉત્તર પ્રદેશના બલવાગોરીના અમર શિવધારાભાઈ વિશ્વકર્માના મોત નિપજ્યા હતા ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા પીએસઆઈ એસજી કેશવાલા અને હેડ કોન્સ્ટેબલ પીબી વાલાણી દોડી જઈ તપાસ હાથ ધરી હતી તેમજ ત્રણેય યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા ત્રણેય યુવાનો વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા અને બ્લાસ્ટ થયો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે ત્રણેય યુવાનના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી હતી આજે વહેલી સવારે ત્રણેય શ્રમિકો ફેક્ટરીની અંદર લોખંડની ટાંકીમાં કેમિકલ ભર્યું હતું જેમાં વેલ્ડીંગ કરતા હતા ત્યારે વેલ્ડીંગ કરતા સમયે ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા હાઇબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં ડીવાયએસપી એલસીબી સહિતનો કાફલો પહોંચી ગયો હતો તેમજ એફએસએલની ટીમ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા એફએસએલની ટીમે કેમિકલના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે હાઈબોન સિમેન્ટ કંપનીમાં જે ટેન્કમાં ઈંધણ રાખવામાં આવે છે એ કેમિકલમાં ટેન્કમાં વેલ્ડિંગ કરતા આ બ્લાસ્ટનો બનાવ બનેલ છે જેમાં ત્રણ વેલ્ડરને ગંભીર પ્રકારની ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલ હતા જેના સારવાર દરમિયાન ત્રણ લોકોના મૃત્યુ પામેલ છે આ સિવાય કોઈને નાની મોટી ઇજા થયેલ નથી હાલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા એફએસએલને બોલાવી આગળની કાર્યવાહી કરવામાં તજવીજ જારી